સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામે મુદ્રેશ્વર મહાદેવ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રણ દિવસીય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં તંત્ર દ્વારા 450 દુકાનોની ફાળવણી કરવામાં આવી છે. પંચાયત કાર્યાલય, પોલીસ ચોકી, પ્રાથમિક સારવાર માટે આરોગ્ય વિભાગનો સ્ટોલ, ઇમરજન્સી સારવાર માટે 108ની સેવા, ફાયરબ્રિગની સેવા વગેરે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ દિવસ ચાલતા આ મેળામાં મુદ્રેશ્વર જાદરની આજુબાજુના 7 ગામો, આખો એમ કહીએ કે સાબરકાંઠા જિલ્લાના લોકો આ મેળામાં પોતાની મનોકામનાઓ પૂર્ણ કરવા માટે આવે છે અને મનોકામનાઓ પૂરી થાય છે એ શ્રદ્ધાથી જ પેઢીઓથી ચાલી આવતા મેળાના આજે લોકો પ્રારંભ કર્યો છે અને ત્રણ દિવસ ચાલતા મેળાની અંદર પોતે આનંદ પ્રમોદ કરી અને ઘર તરફ પ્રયાણ કરશે. જાદર ગામમાં 400 વર્ષ જૂનું મુદ્રેશ્વર દાદાનું મંદિર આવેલું છે. અહીં સર્પદંશનો ખૂબ મહિમા છે. જૂના વર્ષોમાં કોઈ હોસ્પિટલ, દવાખાના આવું કશું હતું નહીં ત્યારે ભગવાનના દરબારમાં સર્પદંશ માટે લોકો આવતા હતા અને પૂરી શ્રદ્ધાથી આવીને એક જ સેકન્ડમાં એમનું વિષ ઉતરી જતું હતું એવું લોકોએ અનુભવ્યું છે. અને આ કળિયુગમાં પણ એ જ પદ્ધતિ ચાલુ છે. અહીંયા દૂર દૂરથી આજુબાજુના ગામડાઓથી લોકો આવે છે, શિફર વધારે છે અને એમની દરેક મનોકામનાઓ દાદા પૂરી કરે છે. અહીંયા ઝેરી જનાવર કરડ્યો તો દાદાના નામ માત્રથી ઉતરી જાય છે. જીવમાંથી શિવ થયા એટલે મુદ્રેશ્વર નામ પડ્યું.